જોરદાર યાર હવા ના આવીને તને એવો ખતરનાક ભૂખ લાગી અને આઈને તરત એવો હોઈ ગયા ને એકાદ બે વાગે એ ખાધો ને અને અત્યારે વાગ્યા છે 5 અને જોરદાર ભૂખ લાગી છે તો આપણે લકીને કહી જઈશું નક્કી લાગે કે ખાઈશું પીશું અને બોટિંગ કરશું અને પછી ત્યાં જઈશું અંદર જઈએ ને સનસેટ પોઈન્ટ છે તો આપણે છે ને 6:30 પહોંચી જઈએ સનસેટ પોઈન્ટ ઉપર ડાયરેક્ટ ઓકે ગાઈસ તો એવો વિચાર છે ચલો ફટાફટ ગાય ગાય બે બાઇક નહીં લેવા જો આટલા બધા હેલ્મેટ અહીંયા બધું જે સામાન પડ્યો હોય એ સામાન આપણે અહીં જ રાખીએ એક બાઇક લઈ લઈએ મિલિયાનું બાઇકમાં પહેલું બાઇક લઈ લઈએ ઓકે ચલો ડાયરેક્ટ લોકો મારા દરવાજા નીકળ્યો બહાર યે આબુ વાઇબ્સ દો અમારી સુનેરી બાઇક્સ યે ગ્રીન વાળી કો અહીંયા પે રહેને દે ગ્રીન વાળી બહુ ચાલ લીધું બહુ પે થઈ જાય અહીંયા જેવા દઈએ આપણે કરશું અમાર ટૂંક સમયમાં ઘોડે સવારી આ બાઇક લઈને જઈશું અહીંયાથી લખીને કામ જાય છે અને સનસેટ પોઈન્ટ આવતી આમ જો તમે આબુમાં આવો ને તો અહીંયા બી રેન્ટલમાં તમને એક્ટિવા મળે તો તમે એક્ટિવા લઈ શકો છો અમે તો અમારું બાઇક લઈને જ આવ્યા છીએ મજબૂત બસ તો બાઇક આપણે લઈને આવ્યો બાઇક લઈને નીકળી ગઈ છીએ નક્કી લે કાલે આપણે અહીંયા કરશું ઘોડે સવારી મોર્નિંગમાં કાલે આવી જઈશું બાઇક સાફ કરી પબ્લિક બહુ ઓછી હો ભાઈ બહુ જ ઓછી કશું જ ના કહેવાય અત્યારે માઉન્ટ આબુમાં પબ્લિક બહુ ઓછી મજા આવી જાય એ જ જોઈ તું આવી જાઓ નક્કી લેક આવી ગયો વંદરજીને રાઈડ કરી મસ્ત કમ્પ્લીટ સમય આવે બહુ તડકો નહીં બહુ છાણ્યો નહીં બહુ મજા આવશે યે લકી ને કે આવો તો અહીંયા ઘણી બધી એક્ટિવિટી તમને મળી જશે અહીંયા બુબ્બારામાં તમને નાખીને ફેંકી હતી બીજું અહીંયા તમે બોટિંગ કરી શકો એ બધી એક્ટિવિટી છે પ્રાઇસ પૂછીને તમને કહું કેટલી પ્રાઇસ છે યાર તો અમે અહીંયા એને લીધું પેડલ બોર્ડ પર પર્સન છે 200 રૂપિયા 400 રૂપિયા પર 2000 ના આટલું તો પેટ્રો પૂરા અમદાવાદ થી અહીંયા આવી ગયા તો બહુ મોંઘું પડે મારી વાત પેડલ વાળું આપણે જ મહેનત કરવાની પૈસા આપણે હાલવાના એવી વાત થઈ હતો ભાઈ કોઈ બી બોટ લઈ લઈએ દેખ લીજે વ્યૂ બે દોઈ લોકે આવો તનાઈ પેલી વાર આબુ જોયું કે આટલી ઓછી પબ્લિક હો ભાઈ અહીંયા નંબર જ ના આવો આપડે 400 વાળો કોઈ અચ્છી બોટ દે ને વો ગાડી વાલે લાગે ભાઈ સાહેબ લૂટ મચાઈ હા અમને
भयंकर यार, बूम पड़ा दी आपको, रोज रोए ला देंगे इतनी बार में। नहीं नहीं आधा घंटा टाइम चालू हो गया। ये बोलो कि हम जाए तो नहीं का वो जब्बर जो है इधर बोला भाई बंदा खाली इतना बिहार दी था बोला उनके थे तू हम जाओ तो नहीं आप जाते गवर्नर है भाई हो थी बोलो ये गवर्नर क्या की इसका गवर्नर हम ले ला हम घुमा घुमा बोलू और सीधी ले ली बस बहुत पास थी। हाँ मरी जाओ ना मिलिया एक तो खादू कहीं है ना आ जाए गई भाई जैसे जैसे અડધો કલાક કામ કરવાનું આપણે એના 400 રૂપિયા લે આપણે ઓ ભાઈ થાકી ગયા અમે તો બસ પડી ગયું બસ જો હજી કેટલું આવે તમને બતાવો પાછળ હતી પાર્ક ત્યાંથી અહીં જાય મિલા ઉભી તું મારા જ નહીં મારતો પેલો અલા મને તો લાગતો જ નહીં હું જ મારું એટલે ગાડી વાળી આને કીધું કે ગાડી વાળી બોટ હાલો તો એને કીધું 800 રૂપિયા આના 400 તો ખરી તો તમે કોઈ દિવસ આબુ આવે તમને મોઘું નહીં પડ્યું લે મને તો મોઘું પડ્યું મને મોઢું લાગ્યું આ બોટ ચમ દોઢી જાય આપણી યે ફરતા ફરતા સામે ઓલો ફુવારો દેખાય ને ત્યાં લઈ જઈએ બોટ બતાવું તમને ફુવારો જો ત્યાં લઈ જઈએ બોટ અને પછી આપણે એને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ને રીલ ને કંઈ પણ વિચાર કંઈક લઈ લઈએ સ્ટોરી બોરી તો લઈએ ને ઇન્સ્ટાગ્રામ માટે વ્યામું નહીં મારી આટલી મહેનત કરીને આવી તો વ્યામું તો મારી પડક નહીં માર ભાઈ તમને સૌથી દુનિયાનો સૌથી એકલો માણસ બતાવો જો બાપરો એક જ હસનો અવાજ આવ્યો ભાઈ આ બોટ ડૂબી નહીં જાય હા ફાઇનલી ગાઈસ વી આર અચીવ ધીસ પોઈન્ટ હવે ચુનોતી એ છે કે આ ભાઈએ જો ફુવારા નીચે લઈ ગયા દાંડું હરખું ફેરવ્યું નહીં તો આખા પલડી જઈશું પણ વિશ્વાસ છે મને કે મારો ભાઈ કઈ કામનો નહીં પણ આમાં લગભગ કામમાં આવે બાકી આખા પલડી જઈશું અમે જો આવી ગયા આવ નજીક આવતા આવતા બોસ કાયદેસર મને એવું હતું કે હું છે ને સમુદ્ર કે લૂંટા રહ્યો પણ આટલો થોડુંક ચલાવે ખબડે ના આવીને આપડે નહીં બહુ થાક લાગે મારા ભાઈ બહુ જસ્ટ અમારે પીછે ફુવારા માચી આટલું રાડું પાછું જોવાનું કામ મળી આપણે ભાઈ ગયો ઉભા રહો તું બહુ નહીં ફરવો આપણે ઉભા રહીએ તું પાછા જતા રહે પછી ચેક ઘૂસી ગયા હવે તો પેન્ડલ મારી ને મત ચેક બોટ ઘૂસી ગઈ પાણી દેખાય ચશ્મા બજો માંડ માંડ ભાઈ તો ભાઈ માઇન માઇન પહોંચ્યા ડેસ્ટિનેશન ઉપર મહત્વનું નહીં કે દૂર જાઓ મહત્વનું એ છે કે એટલું પાછું આવવાનું બોટ મૂકીને હવે ખાવા પીએ નો હવે ના ભૂખ્યા છીએ બાપ ક્યાં મિલેગા પીઝા બીઝા મિલેગા તો પાણી કી બોટલ લાવવાના નોર્મલ એક ઇટાલિયન પીઝા ડબલ ચીઝ એક સેન્ડવિચ મંગાવી એક ચીઝ ગ્રીલ સેન્ડવિચ ચીઝ ગ્રીલ ઓનલી ચીઝ ગ્રીલ યાર
नहीं ओनली चीज ग्रिल। एक चीज ग्रिल सैंडविच मंगाया और एक डबल चीज इटालियन पिज्जा। अरे नाश्ता थोड़ा कर ली ये वो पिज्जा तो आया हो मुझे जैसा सोचा था वो पिज्जा है और ये चीज सैंडविच। अब खाने जैसे सनसेट पॉइंट ऊपर हमने ये पूछें तो ये 6:30 सनसेट पॉइंट है छ तो अत्यार वाग्या और जो ही हमें पहुंची है कि नहीं पहुंची है अत्यार पर हमें वो विचार है कि जो सनसेट थी जाए ना तो भी हमें सनसेट पॉइंट है जैसे मस्त खाई ली तो हम जी सनसेट पॉइंट ऊपर थोड़ा देखो देखिए मजा आएगी। हाँ भाई कम्प्लेट खाधु आज खवाए अत्यार सांजे रात्र मस्त सब्जी रोटी ₹260 खाली सनसेट जो बहुत कॉस्टली ₹1400 नु पेट्रोल पूरा अहियाँ सनसेट जो ₹260 બાઇક જવા નહીં દેતા બાકી આપડે ₹1400 ના પેટ્રોલ માં આખું આબુ ફરી લઈએ આબુ આખું ફરી લઈએ છીએ ટોપે ટોપ સનસેટ ટોપ ટોપે ટોપ એ સનસેટ પોઈન્ટ ઉપર ફટાફટ જગ્યા લઈ લઈએ સનસેટ થવાનો છે સનસેટ पहुंची गए सैंडविच पती गई पिज्जा भी पती गया रेडी रेडी थाकी गया उस टाइम में पहुंची गया बताओ तुम મસ્ત વેલા આવી ગયા 7 વાગે સનસેટ થશે બોલે આપણે કીધા આળા છે મને 7 વાગી છે મગફળી લીધી મગફળી ખાવાની સનસેટ જોવા તો ના મજબૂત જિંદગી પાછું ચાલવાનું લેતા સનસેટ જોઈને પાછું હેડતા હેડતા સનસેટ થઈ ગયો નહીં સર ચલ કે જાયગે નહીં નહીં અભી ઉંમર હે તો ચલ લેતે બાદ મેં જબ ટાંગે નહીં ચલેંગે તબ બેઠેંગે આઈ ગયા જી હોટલ હે ભાઈ ફરી ફરીને થાકી ગયા અને આ પણ આવી ગયો હોટલે ફ્રેશ થઈને નાઇટેશ બાઇટેશ પહેરીને ચડ્ડો બુડ્ડો પહેરીને ભાઈ મળું હા અહીંયા મસ્ત માહોલ છે અહીંયા તમે બેસીને ચાઇનીઝ બાઇનીઝ મંગાવ્યું હું તો ચાઇનીઝ ખાઈશ ચાઇનીઝ મંગાવીશ ભાઈ થાકી ગયા બહુ ફર્યા એટલું બધું ફર્યા ને ફર્યા તો બહુ નહીં નક્કી લેક ગયા અને સનસેટ પોઈન્ટમાં ગયા પણ ક્યાં તે ચાલવાનું બહુ હતું નક્કી લેકમાં જે ઓલું કર્યું ને પેડલિંગ તો પગ બહુ દુખવા માંડ્યા સનસેટ પોઈન્ટમાં ગયા ત્યાં ચાલી ગયા એમાં પગ બહુ દુખ્યા પછી નીચે ટપરી ઉપર ચા પીધી મસ્ત મજાની અને પછી હવે હોટલ ઉપર આવ્યા ગરમ પાણીથી નહીં અને પછી સુઈ જઈશ મસ્ત ચાઇનીઝ બાઇનીઝ કંઈક મંગાવ્યું પંજાબી પંજાબી ઠોકશું ના પંજાબી પંજાબી સબ્જી ઠોકશું ચાઇનીઝ ખાઈશું અને પછી સુઈ જઈશું શું કે ભાઈબંધ ગુડ મોર્નિંગ વાગ્યા સવારના 8:30 અને બ્રશ બ્રશ કરી લીધું મસ્ત અને મંગાવીએ ચા પીશું તૈયાર થઈશું હેલ્મેટ માઉન્ટ કરશું સામાન બાઇકમાં પાછળ લગાવીશું
અને પછી નીકળીશું. ઓકે, મેળ પડે તો નાસ્તો કરી લઈએ. ले लिए खाली घेरे जो रवि आप कितना ऊपर आ गया. જો એનું ચેક એ પૂરું છે. ભૈયા ચાલુ કરી દીધું શું પાડું. હા, આ બધો અમે સામાન જો ખાલી અમારો આટલો સામાન હોય આ તો અહીંયા પબ્લિક નથી એટલે ખાલી અમે બે જ જણ છીએ અહીંયા. અને અમારો સામાન જો ખાલી. હવે તમે વિચારો કે પાર્થિવ બતાવતા નહીં પણ આટલો બધો સામાન લઈને હું ફરું ક્યાં. તો આ ભાઈ જોડે આવ્યો એટલે ને કંઈ એકલા ક્યાંક જવાનું આટલો બધો સામાન લઈ. તો સામાન પહેલાં તો મૂકો ક્યાં. હવે હેલ્મેટ ક્યાંય મૂકાય એવું નથી. બાઇક મૂકીને આવે એવી હું ટક 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 હો રહ્યા ક્યુકિ ઉસમે સામાન લટકાયા હુઆ હૈ. કયો આ ને સામાન કાઢી ગયું તો ચડ્ડા ને ચડ્ડી જતી રહે એટલે એક બીજી નાનકડી એક બે કેરી કરી જેમાં નાનો મોટો સામાન છે. ઓકે, હવે આ ભાઈને થોડાક ફોટા પાડી દઈએ ને પછી નીકળીએ. હા, મસ્ત 150-200 ફોટા પડાવી લીધા અમે. અને એવું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલી શાંતિ હશે. ખરેખર બહુ ગજબ શાંતિ હતો. આપણે જઈશું નીચેના ઓલા પત્રે. જો એ પત્રે જઈને શાંતિથી બેસી ફીલ વસ્તુ ફીલ કરવા દો. અને બીજી ફીલ કરવામાં બીજું શું થાય ખબર તમને કે અહીંયા તો અત્યારે આટલું ફીલ કરી લઈએ અને પછી રિટર્ન અમદાવાદ જે જવાનું છે ભળ તડકામ જવાનું હે ને મિલુલાલ. અને આ જે જેકેટ છે ને આખું બ્લેક કલરનું છે ને તો ને ક્યાંક ઉભારો ને તો જબરજસ્ત ગરમ થાય. બાઇક ચલાવો ને એટલે બધું વેન્ટિલેશન છે અહીંયા હાથમાં બધે. તો ઠંડો ઠંડો પવન આવે જેવો હોય એવો પવન આવે. પણ બપોરે 2 વાગે મને નહીં લાગતું ઠંડો પવન આવે. ગરમ લાઈ ઉકાળેલું પાણી જે તમે બાફ આવે ને એ આવે. તો બસ આટલું જ હતું વ્લોગમાં. વ્લોગ ઘરે આવીને એન્ડ કરીએ છીએ. એની પાછળનું કારણ છે એ ગોપ્રો. ગોપ્રોની જે આ પિન છે તો આબુમાં આ પિન આની થોડીક બહાર નીકળી ગઈ હતી એટલે કે હું ઓડિયો બરોબર આવ્યો નથી એટલે બધી ફૂટેજ ડિલીટ કરવી પડી. મુકાય એવી નથી સમજો. બાકી વિડીયોનો એન્ડ આપણે આબુમાં જ કર્યો હતો સરસ મજાનો. પણ ઓડિયો નથી આવ્યો એટલે આપણે નહીં બતાવી શકીએ. તો બીજું મારે એ વસ્તુ શેર કરી હતી કે તમે વિડીયો તમે જોવો છો તમને જોવું ગમે છે અને લાઇક પણ કરો છો પણ યાર તમે સબસ્ક્રાઇબ નહીં કરતા. કારણ કે યુટ્યુબમાં એવું બતાવે છે કે 75% લોકો એ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ. તો રિક્વેસ્ટ છે પ્લીઝ ગાઈઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બસ આ બ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ બ્લોગ. Thank you.